નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપ સૌના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી, વિકાસદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના તેમજ મા જગદંબાના ચરણોમાં પ્રાર્થના. આવો, દિવસને મંગલમય બનાવવા માટે ગુરુશ્રીના દિવ્ય સંદેશમાં સ્નાન કરી તેને હૃદયંગમ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આજનો ઋષિ સંદેશ છે, જીવન સાધના બધા માટે જરૂરી. જન્મ જન્માંતરોથી ભેગી થયેલી પશુ પ્રવૃત્તિઓ ખૂબ જ અઠેલી હોય છે. ગમે તેટલું સમજાવવા છતાં કોઈને કોઈ બહાને તે પોતાની ઘરેડ અપનાવવાનો રસ્તો શોધી કાઢે છે. તેમને અડગણમાંથી સુઘડ બનાવવાનું કાર્ય ખૂબ મહત્વનું અને કષ્ટસાધ્ય છે. એના માટે દીર્ઘદ્રષ્ટિપૂર્વક પ્રખર પ્રયત્નો કરવા પડે છે. પ્રગતિના માર્ગે આગળ વધનારને આ કામ અવશ્ય કરવું પડે છે. લૌકિક જીવનમાં સફળ તથા સન્માનિત બનવા માટે જ નહીં, પરંતુ વ્યક્તિત્વને શ્રેષ્ઠ અને અમૂલ્ય બનાવવા માટે જીવન સાધના ખૂબ અનિવાર્ય છે, જરૂરી છે. આમ તો અણગઢ લોકો પણ કુસંસ્કારી હોવા છતાં અનૈતિક રીતે કમાઈ તો લે છે અને તેઓ મોટા માણસ કહેવાય છે. એમ છતાં આત્મસંતોષ, લોકસન્માન તથા દૈવી કૃપા એ ત્રણેય વિભૂતિઓથી તેમને વંચિત રહેવું પડે છે. અનૈતિથી કરેલી કમાણી અને તેનો ઉદ્ધત ઉપયોગ કરવાના કારણે તેમનો આત્મા તેમને ડંખ્યા કરે છે અને તેઓ આધી, વ્યાધી, નિંદા, તિરસ્કાર તથા અનેક પ્રકારના ઈશ્વરીય દંડથી પીડાતા રહે છે. આમ બીજા લોકોની આંખોને આંજી નાખતો વૈભવ હોવા છતાં પણ અંતે તેમને ખૂબ મોઘો પડે છે અને તેમને સિકંદર, રાવણ, હિરણ્યકશિપુ વગેરેની જેમ અંતે પશ્ચાતાપ કરવો પડે છે. જીવન દેવતાની તથા ગૌરવશાળી વ્યક્તિત્વની સાધના કરવાથી મનુષ્યને હાડ માંસના શરીરમાં રહેવા છતાં દેવ જેવા બનવાનું સૌભાગ્ય મળે છે. પરીક્ષામાં સારા ટકા લાવ્યા પછી પ્રામાણિકતા સાબિત કરવી અને તેને અનુરૂપ પદ મેળવવું ખૂબ અઘરું છે. મહામાનવો, સિદ્ધ પુરુષો, ઋષિઓ તથા દેવદૂતોના વર્ગનો દરેક સભ્ય તે પરીક્ષામાં પાસ થયા પછી ગૌરવ તથા વિશિષ્ટતા પ્રાપ્ત કરતો રહે છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, ડિસેમ્બર 1981, પૃષ્ઠ 7. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની તેમજ મા જગદંબાની દિવ્ય અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે, જેમાં આપણા ઉજ્જવલ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે. આ સંદેશને અણસાંભળ્યો વણસાંભળ્યો નહીં કરતા તેને અન્ય પોતાના ગ્રુપમાં, સ્નેહી સંબંધીઓમાં ફોરવર્ડ કરી ઋષિ સંસ્કૃતિ, દૈવી સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ પ્રાર્થના છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ. સંદેશાવાહક ગાયત્રી પરિવાર, સર્ગાસણ.